નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતી પાઠ પંદર સુભાષિતો જોઈશું તો અહીં આપણે પહેલાં તો જોઈએ સુભાષિતો એટલે શું તો સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો અનુભવ કે સરસ રીતે જે અનુભવ થયો હોય તે કહેવાયેલો અથવા નીતિ વિચાર સારા વિચાર સુપંક્તિઓ બરાબર તેને સુભાષિતો કહી શકાય સુભાષિતોમાં બોધ રહેલો હોય છે જે આપણે સુભાષિત હોય છે તેમાં સારો એવો આપણને આચરણ કરવા જેવો બોધ રહેલો હોય છે તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન પણ મળે છે આપણે તેમાંથી પ્રેરણા લેવી જોઈએ બરાબર તો હવે આપણે સુભાષિતો અહીંયા જોઈશું અહીંયા सुभाषितो में सुभाषित जुए जाते करव जाते रड़व जात विना सौ जी जाते झूझवु जाते जात वड़े उद्धरव जी शू कहे अह जाते के पोते जाते एट रड़व कम झूझवु के मच्या रहू जोरदार लड़त आपवी ઉદ્ધરવું એટલે કે સંકટ કે આફતમાંથી છૂટવું મુક્ત થવું અહીં કે છે જાતે કરવું કે આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ જાતે રડવું આપણે જાતે જ કમાવું જોઈએ જાત વિના સૌ જૂઠવું જોઈએ પોતાની જાત સિવાય બીજું બધું શું છે વ્યર્થ છે જાતે ઝૂંઝવું જાતે વધવું જાત વડે ઉદ્ધરવું જોઈએ અને જે પ્રતિકૂળતાઓ આવે મુશ્કેલીઓ આવે તેની સામે જાતે જ ઝૂમવું જોઈએ અને જાત મહેનતથી આપણે આગળ વધવું જોઈએ એમ પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ એટલે કે આપબળ જાત મહેનતનો મહિમા આ સુભાષિતમાં વર્ણવાયો છે કે પારકી આશા સદા નિરાશા એ ઉક્તિ બરાબર પંક્તિ બરાબર સમજી લઈને અપના હાથ જગન્નાથ એમ માનીને આપણે ચાલવું જોઈએ સૌ આપણે જાતે જ કરવું જોઈએ એમ આપણને શુભાષિતો સમજાવે છે જોઈએ જઈએ ભલે કંચન વર્ષે અહીં આપણે પહેલા સમજી લઈએ આવ એટલે કે આદર આવકાર નયનમાં એટલે આંખમાં જેનો સમાનાર્થી શબ્દ થાય છે આંખમાં નેહ નેહ એટલે સ્નેહ પ્રેમ તે પણ એક સમાનાર્થી શબ્દ છે કંચન એટલે કે સોનું અને મેહ એટલે વરસાદ તો હવે આપણે એક એક શબ્દનો અહીંયા અર્થ પહેલાં જોઈએ કે આવ નહીં આદર નહીં જ્યાં આવકાર અને આદર ન હોય નહીં નયનમાં નેહ એટલે કે જ્યાં આંખોમાં પ્રેમ ભાવ ન હોય તે ઘર કદી ન જઈએ તે ઘરે આપણે કદી જવું જોઈએ નહીં ભલે કંચન વરસે મેં પછી ભલે ને તે ઘરે સોનાનો વરસાદ વરસતો હોય એટલે કે તે ભલે ને સોનાનો વરસાદ એટલે કે ખૂબ જ ધનવાન હોય કંઈ સાચુંકડો સોનાના વરસાદની વાત નથી કરતા અહીંયા કે ભલે ત્યાં ઘણું સોનું હોય ઘણા તેઓ પૈસાદાર હોય પણ આપણો આવકાર ન હોય આદર ન હોય ત્યાં કોઈ પ્રેમભાવ ન હોય એ ઘરે આપણે કદી જવું જોઈએ નહીં તો આ સુભાષિતમાં આપણને આતિથ્ય ભાવનાની વાત કરી છે કે જ્યાં પ્રેમ આદર ભાવ ન હોય ત્યાં ગમે તેટલો ધન વૈભવ હોય તોય જવાય નહીં એ વાત સરસ રીતે અહીંયા દર્શાવી છે હવે આપણે ત્રીજો સુભાષિત જોઈએ કડવા હોય લીમડા શીતળ એની છાય બાંધવ હોય અબોલડા તો પોતાની બાઈ તો આપણે પેલા શબ્દનો અર્થ જોઈ લઈએ કે કડવા હોય લીમડા આગળ શીતળ એટલે કે ઠંડી કે લીડ લીમડો ભલે કડવો હોય છે પણ એની છાયા કેવી હોય છે શીતળ જો આપણે લીમડા નીચે ઉનાળામાં બપોરે લીમડાના નીચે બેસીએ તો એને આપણને ઠંડો ઠંડો છાયડો આપે છે લીમડો ભલે કડવો રહ્યો પણ તેની છાયડો કેવો હોય એકદમ ઠંડો ઠંડો બાંધવ હોય અબોલડા અબોલડા એટલે બોલવું નહીં ચાલવું નહીં તેવું અને બાંધવ એટલે ભાઈ સગા કે આપણા ભાઈ આપણા સાથે ભલે બોલતા ન હોય તો એ પોતાની ભાઈ તો એ પોતાની બાં એટલે હાથ મદદ કરે છે કે તો પણ તે આપણી બાઈ છે એટલે કે મદદગાર છે કે આપણા સગા જેમ લીમડો કેવો હોય છે કડવો પણ આપણને તો કેવું આપે છે શીતળ ઠંડી છાયા આપે છે તેવી રીતે આપણા ભાઈબંધુઓ કે આપણા સગા ભાઈઓ ભલે આપણી જોડે બોલતા ન હોય પણ કોકવાર આપણે જરૂર પડે તો તે આપણે જરૂરથી જ આપણને સાથ આપે છે તો આ સુભાષિતમાં આપણને કડવો લીમડાનો દાખલો આપી અને પોતાના ભાઈ ભાંડું કે જે વઢ્યા હોય લડ્યા હોય તો પણ આપણને પોતાના લેખીને સમજીને સાથ સહકાર આપે છે અને આપણે લઈએ છીએ બતાવવામાં આવી છે હવે ચોથો જોઈએ બેસે છે ભાગ્ય બેઠાનું ઊભું ઊભા રહેલનું સુતેલાનું સૂતેલાનું દિશે શું ચાલે ભાગ્ય ચલંતનું તો અહીંયા ભાગ્ય એટલે કે નસીબની વાત છે દિશે એટલે કે દેખાય છે અને ચલંતનું એટલે ચાલનારનું કે જે બેસી રહે છે તેનું નસીબ હંમેશા બેઠેલું જ હોય છે રહેલનું અને જે ઉભો રહે છે તેનું નસીબ ઊભું રહે છે સૂતેલાનું દિશે સૂતું અને જે સૂઈ રહે છે તેનું નસીબ સૂતેલું રહે છે ચાલે ભાગ્ય ચલંતનું અને પણ જે ચાલે છે એટલે કે જે જીવનમાં ઉદ્યમ કરે છે મહેનત કરે છે તેનું નસીબ હંમેશા ચાલતું જ રહે છે હંમેશા તે પ્રગતિ જ કરતું જ રહે છે તો આ સુભાષિતમાં આપણને પુરુષાર્થ કરનારના પક્ષે નસીબ હોય છે કે જે મહેનત કરે તેના જ પક્ષમાં તેનો નસીબ સાથ આપે છે એ સત્ય વાત અહીંયા રજૂ કરવામાં આવી છે આગળ પાંચમો સુભાષિત છે હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય ઉદ્યમ એટલે પ્રયત્ન મહેનત ખંત એટલે ચીવટ કાળજીથી અને ફૂકટ એટલે નકામો વ્યર્થ તો કે છે હોય કામ મુશ્કેલ પણ કામ ગમે તેટલું મુશ્કેલ હોય કે ઉદ્યમથી જટ થાય પણ આપણે મહેનતથી કરીએ તો તે જટ થઈ જાય છે ખંત જો દિલમાં હોય બરાબર ખંત એટલે આપણે જો ચીવટ કે જો ચીવટથી કામ કરવાનું દિલમાં આપણે વિચારી લીધું હોય તો કદી ન ફોગટ જાય તો તે કદી જ નિષ્ફળ જતું નથી કે કામ ગમે તેટલું મુશ્કેલ ભર્યું હોય પણ તે મહેનત કરીએ તો તે ઝડપથી જ થઈ જાય છે તેમ આપણા મનમાં જો મક્કમ આપણી આપણો વિચાર હશે કામ કરવાનો તો એ કામ કદી જ નિષ્ફળ જતું નથી તો આ આ સુભાષિતમાં આપણને ઉદ્યમ અને ખંતનો મહિમા દર્શાવવામાં આવ્યો છે તો હવે આપણે સરસ સુવિચારોની સમજૂતી મેળવી સુભાષિતોની તો હવે શબ્દ સમજૂતી જોઈ લઈએ કે જાતે તો પોતે ઝૂંઝવું તો મચ્યા રહેવું જોરદાર લડત આપવી ઉદ્ધરવું એટલે કે સંકટ કે આફતમાંથી છૂટવું મુક્ત થવું આવકાર આદર સન્માન નયનમાં એટલે આંખમાં નેહ એટલે સ્નેહ પ્રેમ શીતળ એટલે ઠંડુ બાંધવા એટલે ભાઈ સગા બાય એટલે હાથ મદદ સહકારના અર્થમાં અહીંયા વાપરેલું છે ભાગ્ય એટલે એટલે નસીબ દેખાય ચલંતનું એટલે ચાલનારનું ઉદ્યમ મહેનત ખંત એટલે ચીવટપૂર્વક લાગ્યા અથવા મંડ્યા રહેવાનો મહેનતું પણ ગુણ છે અહીંયા ચીવટ કાળજી હોંશ વગેરે ફુકટ એટલે નકામો વ્યર્થ તો આનું સ્વાધ્યાય બરાબર આપણે આગળના નવા વિડીયોમાં જોઈશું તો અહીં આપણો આ સુભાષિતો સમાપ્ત થાય છે ધન્યવાદ